નમસ્કાર મિત્રો, ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, મધમાખી કરડે ત્યારે અજમાવો આ ઘરેલું ઉપાય. મધમાખી જ્યાં કરડી હોય તે જગ્યાએ મધનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી દુખાવો વધતો નથી અને ધીરે ધીરે તે ઓછો થતો જાય છે. જણાવી દઈએ કે મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે, જે સંક્રમણને વધવા દેતા નથી. આમ મધમાખી કરડે ત્યારે મધના ઉપયોગથી જ તેની પીડાને દૂર કરી શકો છો. મિત્રો, આના સિવાય બેકિંગ સોડાનો પણ ઉપયોગ તમે કરી શકો છો. બેકિંગ સોડામાં થોડા ટીપા પાણીના મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને મધમાખી કરડી હોય તે જગ્યાએ લગાડો અને તમે ચાહો તે પેસ્ટ લગાડીને તે જગ્યાએ પટ્ટી પણ બાંધી શકો છો. તેનાથી તમને રાહત મળે છે અને તેનાથી ખંજવાળ, સોજો, દુખાવો જેવી સમસ્યા થતી નથી. 3. મધમાખીના દુખાવાથી રાહત મેળવવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો. અસરકારક જગ્યા પર લગાડવાથી ઠંડક મળે છે, જેનાથી દુખાવો ઓછો થાય છે. ટૂથપેસ્ટથી તમારી પીડા ઓછી થવામાં મદદ મળે છે. એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરીને તમે દુખાવાથી રાહત મેળવી શકો છો. એક વાસણમાં એપલ સાઇડર વિનેગર લો અને મધમાખી કરડી હોય તે સ્થાન પર લગાવો. તમે ચાહો તો એપલ સાઇડર વિનેગરને કપડામાં રાખીને અસરકારક જગ્યાએ તેની મદદથી સાફ પણ કરી શકો છો. આનાથી પણ તમને દુખાવા અને સોજામાં ઘણી બધી રાહત મળે છે. મિત્રો, એના સિવાય તમે એલોવેરાનો પણ યુઝ કરી શકો છો. જે જગ્યાએ મધમાખી કરડી હોય ત્યાં એલોવેરાનો યુઝ પણ કરી શકાય છે. એલોવેરામાં ઔષધીય ગુણ હોય છે, જે સોજા અને દુખાવાને મટાડે છે. મધમાખી કરડી હોય તે જગ્યાએ એલોવેરા લગાડવાથી દુખાવો મટે છે અને તે સ્થાન પર ઠંડક મળે છે અને સોજો થતો નથી. 6. મધમાખીના દંખ પર બરફ લગાડવાથી પણ રાહત મળે છે. બરફ લગાડવાથી વધારે ઝેર ફેલાતું નથી અને ધીરે ધીરે દુખાવો ઓછો થતો જાય છે. તે માટે તમે આઈસ ક્યુબનો એક અસરકારક જગ્યાએ રગડી શકો છો. આમ તમે આ ઉપાયો અજમાવીને તમારી પીડા ઓછી કરી શકો છો. તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન બેલને ઓન કરો, જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે. ધન્યવાદ મિત્રો.